વાત કરીએ એફએનો બેનની તો આપણે ગત આ જ સપ્તાહે જ અગાઉ જ્યારે અપડેટ લીધું હતું ત્યારે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ એફએનો બેન્ડ લિસ્ટમાં જાય તેવા અનુમાન બનતા રહ્યા હતા અને આ સ્થિતિ જે છે તે હજી પણ યથાવત રહેતી દેખાઈ રહી છે પણ જે સ્ટોક બેન્ડ લિસ્ટમાં એડ થઈ ચૂક્યા છે તેની વિગત લઈએ તો હાલ જે બલરામપુર ચીની પ્રતિબંધિત લિસ્ટમાં છે સાથે ડેલ્ટા ક્રોપ પણ એફએનો બેનની પ્રતિબંધિત લિસ્ટ જે છે તેમાં એડ થતું દેખાયું છે અને ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સ આ બેન્ડમાં હવે એડ થતું જોવા મળશે તો અત્યારે બે સ્ટોક જે છે તે એફનો બેન્ડ લિસ્ટની એન્ટ્રીમાં આપણને જોવા મળી રહ્યા છે એમ ડબ્લ્યુ પીએલ એટલે કે માર્કેટ વાઇડ પોઝિશનની સ્થિતિ આપણે જોઈ લઈએ તો બલરામપુર ચીનીની એમ ડબલ્યુ પીએલ પહેલાં સિત્યોતેર પોઈન્ટ અઠ્ઠાવન ટકા હતી જે હવે વધીને એકસો પંદર પોઈન્ટ ઝીરો આઠ ટકા પર આપણને પહોંચતી જોવા મળે છે અને આપણે જાણીએ છીએ કે જે કોઈ સ્ટોકની એમઆઈલ એમ ડબલ્યુ પીએલ એસી અથવા તો નાઇન્ટી ફાઇવ પર્સન્ટની ઉપર હોય છે તો તે બેન્ડ લિસ્ટમાં તેનો સમાવેશ થાય છે તો બલરામપુર ચીની હવે બેન્ડ લિસ્ટમાં આપણને આવતું જોવા મળ્યું છે 是。So સાથે જ આપણે વાત કરી લઈએ ડેલ્ટા ક્રોપની તો તેનું એમ ડબ્લ્યુપીએલ પહેલા એકસો અઢાર પોઈન્ટ બત્રીસ ટકા હતું જે હવે ઘટીને નાઇન્ટી ફાઈવ પોઈન્ટ ટ્વેન્ટી ફોર પર્સન્ટ થયું છે પણ નાઇન્ટી ફાઈવ પર્સન્ટની ઉપર છે હજી પણ એટલે કે આ પણ ડેલ્ટા ક્રોપ પણ બેન્ડ લિસ્ટમાં આપણને જોવા મળ્યું છે તો આ બંને સ્ટોક બેન્ડ લિસ્ટમાં ઓલરેડી આપણને જતા જોવા મળ્યા છે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઇનાન્સની વાત કરી લઈએ તો ટૂંકા ગાળે આ જે સ્ટોક છે તે પ્રતિબંધિત લિસ્ટમાં જોવા મળતું જઈ શકે છે કારણ કે સ્ટોકની એમ ડબ્લ્યુપીએલ જોઈએ તો પહેલા એટી થ્રી પોઈન્ટ એટી ફાઇવ પર્સન્ટ હતી જે હવે એટી ફોર પોઈન્ટ સિક્સટી પર્સન્ટ પર આપણને પહોંચતી જોવા મળી છે તો ની વાત કરી લઈએ તે પણ બેન લિસ્ટમાં ટૂંકા ગાળ આપણને જોવા મળી શકે છે કારણ કે આ સ્ટોકની એમડબ્લ્યુ પીએલની વાત કરીએ એટલે કે માર્કેટ વાઇડ પોઝિશન લિમિટની વાત કરીએ તો પહેલા સેવન્ટી વન હતી જે હવે વધીને સેવન્ટી નાઇન પર આપણને થતી જોવા મળે છે તો આ અપડેટ છે એફએનો બેન લિસ્ટનું જે બલરામપુર ચીની અને ડેલ્ટા ક્રોપ હાલ પ્રતિબંધિત લિસ્ટમાં છે ઇન્ડિયાબુલ હાઉસિંગ ફાઈનાન્સ અને બીએચ ટૂંકા ગાડે આપણને આ પ્રતિબંધિત લિસ્ટમાં એન્ટર થતા જોવા મળી શકે છે તો આ બધા સ્ટોક જે છે તેના પર એક્શન આપણને જોવા મળી શકે છે ઓકે